ભાવનાબેન અને પ્રકાશભાઈને બે દીકરીઓ અને એક દીકરો હતો. ત્રણેયના લગ્ન થઈ ચૂક્યા હતા, જેવું કે દરેક ઘરમાં થતું હોય છે કે દીકરી પોતાના સાસરિયામાં ખુશ હોય તો માં ખુશ થાય, પરંતુ પોતાનો દીકરો બહુને ખુશ રાખે અને એની ઈચ્છાઓ પૂરી કરે તો સારું ના લાગે. અને કહેવાય એવું કે વહુ એ દીકરાને વશ કરી લીધો. ભાવનાબેન અને પ્રકાશભાઈની મોટી દીકરી વિદેશમાં રહેતી. ઘણા દિવસોથી એ મમ્મી પપ્પાને ત્યાં ફરવા માટે બોલાવતી, પરંતુ ભાવનાબેન અને પ્રકાશભાઈ એની વાત ટાળતા. એક દિવસ જમાઈએ બંનેની આવવા જવાની ટિકિટ મોકલી. ભાવનાબેન તો રાજીના રેડ થઈ ગયા, ઉછળી ઉછળીને આજુબાજુમાં કહેવા લાગ્યા કે જુઓ કેટલો સરસ જમાઈ મળ્યો છે, જે પોતાના સાસુ સસરાને આટલી મોંઘી ટિકિટ મોકલે છે અને ત્યાં બોલાવે છે. ભાવનાબેને પોતાની અને પોતાના પતિની જવાની તૈયારીઓ કરી લીધી. સાથે સાથે વહુને હજારો સૂચનો આપ્યા, કેવી રીતે ઘર ખર્ચ કરવા, ક્યાં જવું, ક્યાં ના જવું, કોની સાથે બોલવું વગેરે વગેરે. ભાવનાબેન અને પ્રકાશભાઈ લગભગ 15 દિવસ માટે ગયા. આ બાજુ દીકરો અને વહુ એકલા હતા. ભાવનાબેનનો દીકરો આર્યન ખૂબ જ સમજદાર હતો. મમ્મી પપ્પાને ખુશ જોઈને એ પણ ખૂબ જ ખુશ હતો. એક દીકરો તો હંમેશા માતા પિતાને ખુશ રાખવાના કામો જ કરે, પરંતુ જ્યારે જમાઈ સાસુ સસરાનું આટલું ધ્યાન રાખે ત્યારે ખુશી બમણી થઈ જાય. આર્યને વિચાર્યું કે હું પણ મારા સાસુ સસરાને અહીં બોલાવું અને એમને ફરવા લઈ જાઉં. પત્નીને કહ્યા વગર જ સાસુ સસરાને બોલાવી લીધા. પત્ની તો અચાનક મમ્મી પપ્પાને જોઈ ખુશમ ખુશ થઈ ગઈ. આર્યન પોતાના સાસુ સસરા અને પત્ની સાથે મહાબળેશ્વર ફરવા ચાલ્યો ગયો. હરિયા ફરિયાને સાથે ફોટાઓ પણ પાડ્યા અને ફેસબુકમાં અપલોડ કર્યા. દીકરાના સાસુ સસરા સાથેના ફોટા જોઈ ભાવનાબેન ગુસ્સે ભરાયા. તરત જ ફોન કર્યો આર્યનને અને કહ્યું, આ બધું શું છે? તે એવી રજા કેમ આપી દીધી વહુને કે તેને પોતાના મમ્મી પપ્પાને અહીં બોલાવી લીધા, અને તું પણ કામ ધંધો મૂકીને આ બધાની સાથે ફરે છે? મમ્મી, વહુએ નથી બોલાવ્યા, મેં એમને અહીં બોલાવ્યા છે. વિચાર, જીજાજીએ તમને લોકોને ત્યાં બોલાવ્યા તો બહેનને કેટલી ખુશી થઈ, એવી જ રીતે આ લોકોને અને તમારી વહુને પણ ખુશી થાય ને. ભાવનાબેન પાસે કોઈ જવાબ નહોતો, બસ ફોન કાપી નાખ્યો. ત્યારે જમાઈએ સમજાવ્યા, મમ્મીજી, સમય હવે બદલાઈ રહ્યો છે. છોકરીના મા બાપ હોય કે છોકરાના, બધાએ હળી મળીને રહેવું જોઈએ. એક વહુ જો બેટી બની શકે તો એક જમાઈ દીકરો શું કામ નહીં. તમે ચિંતા ના કરો, આપણે અહીંયા જલસા કરીએ, એમને ત્યાં જલસા કરવા દો, એમાં જ બધાની ભલાઈ છે. દોસ્તો, આપણી આસપાસ હજુ પણ છોકરી અને છોકરાના મા બાપ વચ્ચે ભેદભાવ રાખવામાં આવી રહ્યા છે, ત્યાં સુધી કે છોકરી પોતાના મા બાપને કશું આપતા પહેલા હજાર વાર વિચારે છે, એને બધાને પૂછવું પડે છે. પરંતુ મિત્રો, ક્યારેક તો આ વિચારધારા બદલવી જ પડશે, અને મને લાગે છે કે આની શરૂઆત હવે થઈ ચૂકી છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.